બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તાર થરાદ વાવ સોઈગામ તાલુકાઓમાં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે, તો બીજી બાજુ કેનાલોમાંથી મૃતદેહો મળવાના પણ બનાવો બનતા હોય છે, જેમાં થોડા દિવસો અગાઉ થરાદ બજારમાં દુકાનમાં લાગેલ આગ સમય જોખમ લઈ આગ બુજાવતી થરાદ ફાયર ફાઇટરની ટીમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભંગાર હાલતવાળી ગાડીના દરવાજા ખુલતા નથી તો આ ટીમ ડાયરેક્ટ કૂદી પડતી નજરે જોવા મળી રહી છે। જો કે આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ રીતે નજરે દેખાઈ રહ્યું છે કે ફાયર ફાઇટરની ટીમ કામગીરી કઈ પ્રકારની છે। જો કે આટલા ઉત્સાહિત કર્મચારીઓ હોવા છતાં તંત્રના બાપે કોઈને નુકસાની ભોગવવાનો વારો આવે તો નવાઈ નથી। લોકોમાં પણ હવે માંગ ઉઠી છે કે ફાયર ફાઇટર ટીમને નવા વાહનોની જરૂર છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ કોલ થરાદ નગરપાલિકાની ટીમને મળે છે, ત્યારે થરાદ ફાયર ફાઇટરની ટીમ જોડે પૂરતા સાધનો નથી, જેને લઈને ફાયર ફાઇટર ટીમ પોતાની આગવી સૂચના આધારે હાલમાં પ્રશંસનીય કામગીરી કરી રહી છે।